ખેડામાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખેડા જિલ્લા અને સેવાલિયા પોલીસની જોઈન્ટ ઓપરેશન દ્વારા આ કાર્યવાહી થઈ, જેમાં મધ્યપ્રદેશથી રાજકોટ લઈ જવાતો હતો શંકાસ્પદ કેફી પાવડર. સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભા રહેલા આરોપીની શંકાસ્પદ 150 ગ્રામ કેફી પાવડર સાથે ધરપકડ કરાઈ છે. સેવાલિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પાવડરના સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ એમએલએ શિવાભાઈ ભુરિયાનું મોટું નિવેદન સામે આવ્યું. બનાસકાંઠાના થરાદમાં ખેંગારપુરામાં આયોજિત ચૌધરી સમાજના એક કાર્યક્રમમાં ભુરિયાએ આ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે પરથી ભટોળને લઈને આ નિવેદન છે. આવી બાબતો સમાજે વિચારવાની જરૂર છે. આવો સાંભળીશું કે શિવાભાઈ ભુરિયાએ શું કહ્યું. તમને પણ ટકોર કરો છો, જો કદાચ હવે પછી એકતા નરી અને જો અત્યારની જે પ્રવૃત્તિ સારું હશે તો બનાસકાંઠા જિલ્લાના કોજના સંબંધે ભોગવવાનો વારો આવશે. આ વાત તમારે મારી યાદ રાખવાની. તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે ડોહો ઉભો સોન લોપીએ છે. કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ 11 વર્ષ ચેરમેનની ચૂંટણી બોર્ડની ચૂંટણી દતીકરી ડેરી દી 11 વર્ષ. આ પરબતભાઈના સાક્ષી છે. કાલે મને બે દિને સાહેબ લશું, સાહેબ ભાજપમાં આવો તો મને વેલકમ. એટલે આ જમાનો એકદમ કોંગ્રેસનો એવો હતો ને કે દુનિયા મિત્રા ગુદમુખ બોલી તું કહેતું. અને કાલે વળે જોવા આવશે ક્યારે ખબર છે? તેંદર બધા તમે ટેબો થશો ને તો કોક તો જોશે કે નહીં ચોક બોલવાનું. તે ત્યારે તમારે કોકની જરૂર તો પડશે ને. અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નામે તમે એમવાદી છો. હવે વખમથી રાષ્ટ્રવાદના નામે તમે 2 વોટ લઈ આવો તમે ધનવાદાલું. અને એક એક એવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું જોવે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે, તમે વિચારી લો કે કેસરી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ દો. શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો પૂછો હોય તો ભાષણ કરો ઉભા છે ને. કેસરીએ કીધું ભાજપને વોટ આલ દો, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતો લીધો, ઉમેદવાર રેખાબેન મારા ઉમેદવાર છે એમ. એટલે મિત્રો, તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું, સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું પડે પીવું જોવે અને ઝેર ભાઈને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આ વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં. મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાજી છો, મોહિને ઘણી વખત કહું કે મો કોમબાદ તો તમે મને જે પણ વોટ આવ્યો એમ કહે તું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટો લાવ્યો, એ કોમબાદ નથી. એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું, એ કોમબાદ ના કહેવાય? તમારા જેના બાપની જ સારી અને શું કોઈ મોટો ફરક પાડી નહોતો. એટલે મિત્રો, આ વાતમાં બધા સક્ષમ રહેજો, મકાનતા રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતભાઈ શંકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છ, બધે ઠાકોરની બહુમતી છે. એ અમે તો અમારા કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને, તમારે પણ હત્યામાં જીતો કાઢો છે. મારા શબ્દો અહીંયા દાસી અને મારી વાણી વિરમાલુ જય. તો ચૌધરી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈ ભુરિયાએ નિવેદન આપ્યું. કોંગ્રેસના પૂર્વ એમએલએ શિવાભાઈ ભુરિયાએ કહ્યું છે કે સમાજની જ્યારે વાત હોય ત્યારે એક થવું પડે. પરથી ભટોળ અને વિપુલ ચૌધરી લડ્યા અને ફેડરેશન ખોવાનો વારો આવ્યો. આવી બાબતો સમાજે વિચારવાની જરૂર છે કે જ્યારે સમાજના વ્યક્તિઓ હોય ત્યારે તેમણે એક રહેવું જોઈએ અને પોલિટિકલ પાર્ટીને એક સાઈડમાં રાખવી જોઈએ. પ્રચારમાં 2 પોલીસની ગાડી આગળ અને પાછળ રહેતી હતી. તેમણે ભૂતકાળની વાત પણ કરી, જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ વખતે શું હતું.
નીટ પરીક્ષામાં રાજકોટની આરકે યુનિવર્સિટીનું સૌથી ઊંચું પરિણામ ચોંકાવનારું છે. રાજકોટના આરકે યુનિવર્સિટીના સેન્ટરનું દેશમાં સૌથી વધુ 85% પરિણામ. સેન્ટર પર પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક આવ્યા. સેન્ટરમાંથી 85% પરીક્ષાર્થીઓ પાસ થયા. પરિણામને લઈને હવે શંકાઓ ઉઠવા લાગી છે. રાજકોટના આરકે યુનિવર્સિટીના સેન્ટરનું દેશમાં સૌથી વધુ 85% પરિણામ છે અને સેન્ટર પર પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક આવ્યા. ઓનલાઈન જમવાનું મંગાવનારા ચેક કરી લેજો, કારણ કે અમદાવાદનો બનાવ દરેક ગ્રાહકો માટે લાલવતી સમાન કિસ્સો છે. છાસના બદલે ફિનાઇલ પહોંચી ગયું. ગ્રાહક પાસે સાયન્સ સિટી પાસે ગ્રાહકે મંગાવ્યું હતું ઓનલાઈન લંચ, જેમાં દાળ ફ્રાય, જીરા રાઈસ અને છાસનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહકે છાસને બદલે ફિનાઇલ પીતા બળતરા થઈ ગઈ. તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બોડકદેવ પોલીસે જાણવા જોગ લઈ તપાસ હાથ ધરી. પોલીસે ડિલિવરી બોય અને હોટલ કર્મચારી અંગે પૂછપરછ કરવા હોટલ કિચનના સીસીટીવી ફૂટેજ પણ મંગાવી લીધા છે. જો તમે પણ ખાણીપીણીની ચીજ વસ્તુઓ બહારથી લાવતા હોય તો એક વખત ચેતજો, કારણ કે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જોરસો હોટલથી એક આઈટી કંપનીના કર્મચારીએ ભોજન મંગાવ્યું અને ભોજનમાંથી જે છાસ આપવામાં આવી તે છાસને બદલે ફિનાઇલ હોવાનું ડોક્ટરોનું માનવું છે. ડોક્ટરના કારણે અત્યારે હાલ જે વ્યક્તિએ કર્મચારીએ જમવાનું મંગાવ્યું હતું તે તો સેફ છે, પરંતુ ફિનાઇલ પધરાવી દેવાની વાત જે સામે આવી છે તેને લઈ આગામી કાર્યવાહી જે છે તે પણ કર્મચારીએ કરી છે. બોડકદેવ વિસ્તારમાં આ જે પોલીસ સ્ટેશન છે તેમાં કાર્યવાહી કરી છે. આ જોરસોળ ફૂડ રેસ્ટોરન્ટ હતી ત્યાંથી તેમણે કોમ્બો પેક મંગાવ્યો હતો અને છાસને બદલે તેમને ફિનાઇલ પધરાવી દેવામાં આવ્યું હતું. જોકે આ બાબતે કર્મચારીને તપાસતા સામે આવ્યું છે કે જે આ જોરસોર હોટલ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી છે ત્યાંથી તેમણે ભોજન મંગાવ્યું હતું. હાલ તેમની કિચન જે છે તે કિચનના સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવે છે અને અરજી આધારે પોલીસ તપાસ કરી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણાના વિસનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત. વિસનગરમાં 7 મહિનાના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો હતા અને તેનાથી તેનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી રહી છે. તો ડાભલા, વરેઠા, હરસુંડલ બાદ વિસનગરમાં શંકાસ્પદ કેસ આવ્યો. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં 4 શંકાસ્પદ ચાંદીપુરા કેસ આવ્યા છે. શંકાસ્પદ ચારેય કેસ પૈકી 2 બાળકોના મોત અને 1નો રિપોર્ટ નેગેટિવ છે. વિસનગરમાં શંકાસ્પદ કેસ આવતા દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન બાળકને ઉઠાવવા આવેલ શંકાસ્પદ મહિલાને સ્થાનિકોએ પકડી લીધી. એલિસ બ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ મહિલાને સ્થાનિકોએ પોલીસ હવાલે કરી. બાળકને ઉઠાવવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિએ મહિલાને રોકી અને પોલીસને સોંપી. એલિસ બ્રિજ પોલીસે મહિલાની પૂછ